सूरत जिल्लामांथी 4 बांग्लादेशी महिला भागी जवानो केस। एसओजीए 3 बांग्लादेशी महिलाओने झड़पी पाड़ी छे। 2 महिलाओने अमदावादथी अने 1 महिलाने भरूचथी पकड़ाई छे। ત્રણેય મહિલાઓની પૂછપરછ શરૂ કરાઈ છે। તો 2 મહિલાઓને અમદાવાદથી અને 1 મહિલા ભરૂચથી પકડાઈ છે। બાંગ્લાદેશી મહિલાઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। એસઓજીએ આખી કાર્યવાહી હાથ ધરી છે। 4 બાંગ્લાદેશી મહિલા ભાગી જવાનો કેસ, જેને લઈને હાલ તો 3 બાંગ્લાદેશી મહિલાઓને એસઓજીએ ઝડપી પાડી છે અને હવે 2 મહિલાઓ અમદાવાદથી અને 1 મહિલાને ભરૂચથી પકડાઈ છે। ત્યારે આ મુદ્દે હવે પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। આ પૂછપરછ સાથે બીજી પણ માહિતી સામે આવી ખુલાસા થઈ શકે છે। 4 બાંગ્લાદેશી મહિલા ભાગી જવાનો કેસ છે, જેમાંથી 3 મહિલા ઝડપાઈ ગઈ છે। એસઓજીએ આ કાર્યવાહી કરી છે। હવે એસઓજી પૂછપરછમાં 4થી મહિલાનું પગેરું શોધવાનો પણ ક્યાંક પ્રયત્ન કરશે। 2 મહિલાઓને અમદાવાદથી અને 1 મહિલાને ભરૂચથી ઝડપાઈ છે। અમારા સંવાદદાતા બલદેવ સુથારા વિશે વધુ માહિતી આપી રહ્યા છે। બલદેવ, વધુ શું વિગત? જે રીતે બે દિવસ અગાઉ સુરત જિલ્લાના જે ગલોડી ખાતેથી જે સેન્ટ્રલ હોમ હતું તેની અંદરથી જે 3 બાંગ્લાદેશી મહિલા હતી તે અચાનક જ કોઈ કયા વગર જે ચાલી ગઈ હતી, તેની જાણ પોલીસને થતા સુરત જિલ્લા કામરેજ પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરી હતી। જે કઈ મહિલાઓ કઈ તરફ ભાગી છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ જે ગલોડી જે કામ જે કહેવામાં આવે છે તે કામરેજ હાઈવે નજીક હોવાના કારણે તે અમદાવાદ તરફ ગઈ હોવાની મેસેજ મળતાની સાથે સુરત જિલ્લા એસઓજી દ્વારા આ તપાસ કરી હતી, જેની અંદરથી 2 મહિલાઓને અમદાવાદથી અને 1 મહિલા જે છે તે ભરૂચ ખાતેથી તેમની જે અટકાયત કરવામાં આવી છે અને તેમને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે અને આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે આ જે 4 મહિલાઓ છે કયા કારણસર ભાગી ગઈ હતી, તેમને શું એવું કંઈ ત્યાં થયું કે જેના કારણે તેમને ભાગવાનો નોંધ બતાવી પોલીસને જાણ કર્યા વગર હાલમાં તો પોલીસે આ 3 મહિલાઓની અટક કરી અને આ બાબતે ગંભીરતાથી પૂછપરછ કરવામાં આવી રહી છે। જી બિલકુલ બલદેવ, તો અત્યારે તો પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછમાં પણ વધુ કેટલાક ખુલાસા થાય તેવી પણ સંભાવના